માધ્ય શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. આ નવલા નોરતા માતાજીની ભક્તિ સાથે ગુજરાતભરમાં રાસ ગરબાની રમઝટ બોલે છે. ઠેર ઠેર પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન નવરાત્રિ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. અવનવા સ્ટેપ અને રાસ સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. રાજકોટમાં ઠેર ઠેર અર્વાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શહેરમાં પવનપુત્ર અને ગરુડની પ્રાચીન ગરબી અર્વાચીન ગરબીને પણ ટક્કર આપે તેવી છે. આ પ્રાચીન ગરબીમાં બાળાઓએ ગરબે ઘૂમીને માતાજીની આરાધનામાં લીન થાય છે, જેને નિહાળવા દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પવનપુત્ર ગરબી મંડળની સ્થાપના 1990માં થઈ હતી અને ત્યારથી આજ લગી 29મું વર્ષ અમે ઉજવી રહ્યા છીએ. અને સારા રાજકોટની અંદર, સારા ગુજરાતની અંદર, અત્યારે અમે રાજકોટની અંદર ટોપ 10ના લેવલમાં 29 વર્ષમાં અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ. અમારે જે ગરબાની અહીં ખાસ વિશેષતા એ છે કે અમે જે પ્રાચીન પરંપરા છે અને આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને અનુસરીને જ અમે એ મહિલા જ પ્રાચીન ગરબા રજૂ કરીએ છીએ. લાણી બાળાઓને દાતાઓ તરફથી સોનાની ચાંદીની નાની મોટી થઈને કુલ 30-32 લાણીઓ હર વર્ષે ગરબી મંડળની બાળાઓને ભેટ રૂપે દાતા તરફથી આપવામાં આવે છે. આ વર્ષે ગરબી મંડળની બાળાઓ કુલ 30 સંખ્યા છે. અહીંયા રોજ આખો પર ડે 40-50 હજાર લોકો અહીંયા આ રાસ ગરબા જોવા આવે છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્ટેશન રોડ અને બાવલા ચોક ખાતે હિન્દુ યુવક સંઘ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ મન મૂકીને રમતા નજરે પડ્યા છે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથોસાથ ધોરાજીના પીઆઈ અને ડીવાયએસપી તથા હરકિશનભાઈ માવાણી ખાસ અને રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીમાં ઠેર ઠેર શેરીઓમાં રાસ ગરબા તેમજ દાંડિયા રાસની રમઝટ જામી છે, ત્યારે ધોરાજીમાં સતત છેલ્લા 13 વર્ષથી જય હનુમાન ગ્રુપ દ્વારા આદર્શ સ્કૂલ નજીક પંચશીલ સોસાયટી વિસ્તારમાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરભરમાંથી બાળકો ગરબી રમવા આવે છે. ત્યારે સ્વાઇન ફ્લૂના વકરતા કહેર વચ્ચે લોકોને રોગોથી દૂર કઈ રીતે રાખવા તે હેતુથી ગરબીમાં તમામ લોકોને ચિંતાતુર ન થાય તેવી ખાતરી પણ આપી હતી. જ્યારે ધોરાજી લાયન્સ ક્લબ પરિવાર દ્વારા લોકોને આજથી 4 દિવસ માટે વિનામૂલ્યે સ્વાઇન ફ્લૂ માટે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ શરૂ કરી અનેરી પહેલ હાથ ધરવામાં આવી હતી. જય ભૂલકા હનુમાન ગ્રુપ દ્વારા આયોજિત ફૂલકા ગરબી પંચશીલ સોસાયટી ધોરાજી છેલ્લા 13 વર્ષથી આ નાના નાના બાળકોની ફૂલકા ગરબીનું આયોજન કરીએ છીએ. આ વખતે અમે એક આ ફૂલકા ગરબીમાં એક નવીન પ્રકારનું આયોજન કરેલું છે, જે અત્યારની પરિસ્થિતિમાં સ્વાઇન ફ્લૂનો જે ગુજરાતમાં હાહાકાર મચી રહ્યો છે તેને કંટ્રોલ કરવા માટે અમે એક 18 જાતની આયુર્વેદિક ઉકાળાનું એક દરેક બાળાઓને તથા જોવાયેલ ધર્મપ્રેમી જનતાને લગભગ 1500-2000 વ્યક્તિઓને અમે આ ઉકાળાનું આજથી વિતરણ ચાલુ કરેલું છે. છેલ્લા 4 દિવસ આ અમે ઉકાળાનું વિતરણ કરી આવશું અને આ ગરબીની બાળાઓમાં છેલ્લે દિવસે અમે દરેક બાળકોને એજ્યુકેશનની ગિફ્ટ આપી અને સન્માનિત કરીએ છીએ. આ ઉપરાંત પણ ઉપલેટામાં જગદંબાના આરાધનાને લઈ ઠેર ઠેર પ્રાચીન અર્વાચીન દાંડિયાઓની રમઝટ બોલાવવામાં આવી હતી. ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ માં ખોડલની આરતી ઉતારતા ખોડલધામ ગરબીનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ઉમા રાસોત્સવમાં ગરબી રમી માતાજીના આશીર્વાદ અનેક બાળાઓએ લીધા હતા. આ તકે ગરબીમાં ધારાસભ્ય લલિત વસોયા સાથે સેલ્ફી લેવા ખેલાયાઓ પણ પડાપડી કરી હતી. આજે ઉપલેટા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત ગરબા, યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા, સોની સમાજ, આનંદનગર બ્રહ્મ સમાજ, આ તમામ ગરબી મંડળોની અંદર અમારા સૌ આગેવાનો સાથે અમે મુલાકાત લીધી, માતાજીની આરાધના કરી. ઉપલેટા વિસ્તારની અંદર
ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક નવરાત્રિનો પ્રસંગ ઉજવાય છે અને આ પ્રસંગમાં અમે સૌ આગેવાનો ઉમંગથી ભાગ લઈ યુવા યુવતીઓને અને સમાજને પ્રોત્સાહિત કરવા માટે ફરી અને એને પ્રોત્સાહિત કરીએ છીએ. આ સાથે ઓખામાં પણ પ્રાચીન ગરબીઓનો ધૂમ જામ્યો છે. દર વર્ષે નવરાત્રિ ઉત્સવ નિમિત્તે સ્વ હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ સાંસદ પૂનમબેન માડમ તરફથી માતાજીની પ્રસાદી સ્વરૂપે લહાણી વિતરણ કરવામાં આવે છે, જેમાં જિલ્લાથી દરેક ગામમાં જુદા જુદા મંડળો સંસ્થાઓ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ભાગ લઈ રહેલી તમામ બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે ઓખામાં કુલ 9 ગરબીઓની 1008 બાળાઓને ઇનામો અપાયા હતા. ઉત્સવ ચાલી રહ્યો છે, જેમાં આપણા માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા ઓખા વિસ્તારની નગરપાલિકાના વિસ્તારની તમામ નવરાત્રિ મંડળોને પોતાના તરફથી ઇનામ વિતરણ કરેલ છે અને મા જગદંબાની એક આશીર્વાદ માટે થઈને જે હર વર્ષની જેમ છેલ્લા 4 વર્ષથી આ નવરાત્રિ મહોત્સવમાં સાંસદ શ્રી પૂનમબેન તરફથી આપણને ઇનામ વિતરણ કરવામાં આવે છે, એ જ રીતે ચાલુ વર્ષે પણ તમામ ઓખા વિસ્તારની નવરાત્રિ મહોત્સવમાં વિવિધ સંગઠનો દ્વારા તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આ ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને મા જગદંબાના આશીર્વાદ મેળવ્યા. પૂનમબેન સાંસદ પૂનમબેનના જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે તેના દ્વારા ખાલી નવરાત્રિ મહોત્સવ નહીં પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા છે, જેવી કે ગૌ સેવા એવી અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. એવા માનનીય સાંસદશ્રીને આજે સૌ નવરાત્રિ મહોત્સવના તમામ ગરબી મંડળો દ્વારા શુભેચ્છા પાઠવવામાં પણ આવી, જેમાં માધવપુર ઘેડ ખાતે શીતળા ગરબી નિમિત્તે ઓપન ફ્રી સ્ટાઇલ ગરબા હરીફાઈનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં શીતળા ગરબી મંડળ દ્વારા કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાને ખાસ આમંત્રિત કરાયા હતા, જેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને આ તકે ધારાસભ્ય કાંદલ જાડેજા દ્વારા 11,000 રોકડા રૂપિયાનું ગરબી મંડળને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આ ઓપન ફ્રી સ્ટાઇલ ગરબામાં 150 બહેનોએ ભાગ લીધો હતો.